સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ શ્રી મહાકાળી માતાજીનો 17મો પાઠોત્સવ યોજાયો હતો, જેમાં દિવસ દરમિયાન હવન, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલા શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે તારીખ 19/5/2024 બુધવારના રોજ એક દિવસીય 17મો પાઠોત્સવ યોજાયો હતો. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે સ્ટેશનના યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજારોહણ, હવન, પૂજા, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો પાટોત્સવમાં રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના પ્રાંતિજ તથા આજુબાજુમાંથી ભાઈ ભક્તો, ધર્મપ્રેમીઓ, લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનની કારગીરી પરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. તો મંદિરના વ્યવસ્થાપકો દેવશીભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ અને રેલવે સ્ટેશન યુવક મંડળ, પરેશભાઈ ભાવસાર, ધર્મેન્દ્રભાઈ ભાવસાર, ભદ્રેશભાઈ ભાવસાર, રાકેશભાઈ ભાવસાર, ઓમ બારોટ પિન્ટુભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ. 17મો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ પાટોત્સવ તરીકે ઉજવે છે અને દરેક જ્ઞાતિના લોકો અહીંયા સાથ મળીને આ હવનનું આયોજન કરવામાં આવેલ છે રેલવે સ્ટેશન યુવક મંડળ દ્વારા. આજે શ્રી મહાકાળી માતાજીનો 17મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને એના નિમિત્તે નવચંડી હવન અહીંયા રાખેલું છે. કોરોના કાળ પછી અમારા સાધુ પૂજન થતું હતું, આ વખતે નવચંડી હવનથી માતાજીનું પૂજન કરવામાં આવ્યું છે.